હજી નડિયાદના કમળા ચોકડી આગળ આવેલું ડમ્પિંગ યાર્ડ છે તે ઘણા સમયથી આ પ્રશ્ન તેના સ્થાનિકોમાં વિકટ બનતો જાય છે. આનું શું નીકળશે અને સરકાર આમાં શું કરવા જઈ રહી છે? એટલે બે બાબત છે. એક તો મુખ્ય બાબત જે ડમ્પિંગ યાર્ડની વાત કરી, તો આજથી 40-45 વર્ષ પહેલાં આ જમીન એક્વિઝેશનમાં લઈ અને એના પૈસા ચૂકવીને ખરીદી કરીને આ જમીન મ્યુનિસિપાલિટીએ લીધેલી અને એમાં ડમ્પિંગ યાર્ડ બનાવવા માટે લીધેલી. એ વખતે જે આજુબાજુનો આખો વિસ્તાર છે એ ખેતરો હતા અને તે વખતે આ જમીન લેવાયેલી અને એકદમ આ દૂરનો વિસ્તાર કહેવાય નડિયાદ સિટી માટે. હવે આજે નડિયાદનો વિકાસ અને બાજુમાં મંજીપુરાનો વિકાસ કે બિલોદરાનો વિકાસ, એટલો બધો વિકાસ થઈ ગયો છે અને ત્યાં એટલા બધા રહેવાસીઓ આવ્યા છે, પ્રજાજનો આવ્યા છે, એના કારણે સ્વાભાવિક છે કે મુશ્કેલીઓ થાય. હવે ડમ્પિંગ સાઇટ એ એવી સાઇટ છે કે ત્યાં કેમિકલ રિએક્શન આવે ને તો એ આપોઆપ કચરો સરગે, અને એવું ખાલી નડિયાદમાં નથી બનતું પણ દરેક જગ્યાએ ડમ્પિંગ સાઇટો ઉપર આ મુશ્કેલી રહે છે. તો એના નિરાકરણ માટે અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી અને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને સરકારે નડિયાદ મ્યુનિસિપાલિટીને 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમાંથી એક એવું જે મશીન છે જે હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પણ એનું આખું જે પ્રોસેસિંગ કરી અને એને છૂટો પાડી અને પછી એની બાય પ્રોડક્ટો હોય એ વેચી દેવાનું અથવા આપી દેવાનું, એના સાથેનું એક આયોજન સાથેનો એક પ્લાન્ટ અહીંયા ફિટ કરવાનો અને એનો નિકાલ કચરાનો કરવાનો. તો એ પ્રમાણે જે ટેકનિકલ બાબતો છે એને સરકારની આખી ધ્યાને લઈ અને આનું ટેન્ડરિંગ થયું. પહેલો ટેન્ડરિંગ પ્રોસેસ થયો એમાં એક જ પાર્ટી આવી હોવાને કારણે બીજી પાર્ટી ક્વોલિફાઈડ નથી થઈ, એટલે આ ટેન્ડર મુલતવી રહ્યું. ત્યાર પછી અત્યારે બીજી વાર ટેન્ડર એ ભરાયું છે અને મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર આ ટેન્ડર ઓપન થઈ ગયા પછી આનો નિર્ણય થઈ જશે અને જેવો નિર્ણય થશે એવો એને એની પોતાની મશીનરી લાવી અને અહીંયા જ આ જગ્યાએ ફિટ કરવાની છે અને ફિટ કર્યા બાદ એને ટાઈમ પીરિયડ આપેલો છે, એ ટેન્ડર પ્રોસેસમાં છે, એ એટલા ટાઈમની અંદર આ તમામ કચરાનો નિકાલ કરવાનો. એ બી સાથે સાથે આપણે બીજી એક વ્યવસ્થા પણ મેં કરવાનું આ લોકોને કહ્યું કે ભાઈ તમે આ જગ્યાએ એક પાણીનો બોર કરી દો અને પાઇપલાઇન નાખી દો ચારે બાજુ, જેના કારણે કચરો જેવો સરગે તો તરત જ એને ઓલવી નખાય એવી પણ એક વ્યવસ્થા રાખો, એવું આયોજન કર્યું છે અને એની પણ મંજૂરીઓમાં ગયું છે. તો આ કચરો ઝડપથી નિકાલ થાય એવા અમારા પ્રયત્નો છે. બીજું, મંજીપુરા ગામ હોય કે બિલોદરા ગામ હોય, ગયા ટર્મની અંદર હું માનું છું કે 10 વર્ષ થયા, 10 વર્ષ પહેલાં નડિયાદના પ્લાનિંગમાં આ લોકો એડજોઇનિંગ થઈ ગયા હતા, એના કારણે આપણે રજૂઆત કરી હતી કે તમે આને નડિયાદ સિટીમાં ભેરવી દો. જે તે સમયે ત્યાંના ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને સિટીમાં ભરવાની ના પાડી હતી, એટલે એના કારણે આજે અમે ડ્રેનેજ લાઇન તો એમને આપી પણ બીજા જે વિકાસના કામો છે એ થઈ ના શકે. અને બીજું, આ ડમ્પિંગ સાઇટ બદલીને અમારે બીજે લઈ જવી હોય તો એના માટે જગ્યા જોઈએ, તો એ જગ્યા નડિયાદ નગરપાલિકા પાસે અત્યાર તો છે જ નહીં. અને નડિયાદ નગરપાલિકાનો સિટી જે વિસ્તાર છે એની હદો ચારે બાજુના જે ગામડાઓ અંદર એડજોઇન થઈ ગયા છે એને વિકાસમાં અંદર લેવા માટે તમારે નવું જે હવે આવે એની અંદર જે સિટીની અંદર ભળી જવા માટેની પ્રોસેસ હોય છે એ પ્રોસેસમાં જો આ લોકો રજૂઆત કરી અને અંદર ભળી જાય તો મ્યુનિસિપાલિટીની અંદર મળતી તમામ સવલતો આ લોકોની
મળતી થઈ જાય અને સિટીનું ડેવલપમેન્ટ પણ વધે, સાથે સાથે એ ગામોનો પણ વિકાસ થઈ ગયો થઈ શકે. સર, હાલમાં આ જે જગ્યા છે એ તો કમલા ગ્રામ પંચાયતની છે ને? મેં કહ્યું એમ, આ એક્વિઝિશનમાં લીધેલી જગ્યા છે, આ ગ્રામ પંચાયતની જગ્યા નોય અત્યારે, અને એક્વિઝિશનમાં એને પૈસા ચૂકવીને લીધેલી જગ્યા છે. ત્યાંના લોકોમાં બહુ અસમંજસ છે, જેના કારણે આ પ્રશ્ન છે ને દિવસે દિવસે વિકટ થતો જાય છે કે આ કોના હકમાં આવે અસલમાં. આનો આખો પ્રોસેસ થયેલો છે ને, આ જગ્યા નડિયાદ મ્યુનિસિપાલિટીએ એક્વિઝિશનમાં આજથી 45 વર્ષ પહેલાં લીધેલી, અને એનો રેકોર્ડ નડિયાદ નગરપાલિકા હશે. તમે મેળવી લો અને આ પ્રજાજનોને બતાવો કે આ ભાઈ તમારી જગ્યા નોય. આખી પ્રોસેસરમાં સર કેટલો સમય લાગશે? હું માનું છું કે જો પ્લાન્ટ બીજ થઈ જાય તો એ લોકોની શરતની અંદર એવું છે કે 6 મહિનાની અંદર તમામ કચરાનો નિકાલ થઈ જવો. કારણ કે સર ત્યાં આગળ અત્યારે હાલમાં 80-85 જેટલી સુસાઇડો બની ગયેલી છે. નિહાલભાઈ, હું સમજુ છું, પણ જે તે વખતે ગામડાઓએ જે ડિસિશન લેવાનું હોય અને નડિયાદ સિટીની હદમાં ભળી જવાનું હોય, ના ભળ્યા એના કારણે આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે ને. કારણ કે હંમેશા સિટીનું ડેવલપમેન્ટ તો વધવાનું જ છે. આજથી હું 25 વર્ષ પછી કોઈ પણ ડમ્પિંગ સાઇટ લીધી હશે નજીકમાં, તો એ ફરી સિટીમાં જ આવી જવાની, એટલે ફરીથી આ પ્રોસેસ કરવાનો હોય. એટલે આ બાબત તો કન્ટિન્યુ બાબત છે, અને આમાં કંઈ કશું, એક્વિઝિશન એક એવી વસ્તુ છે, કોઈની જમીનની એક્વિઝિશન કરવું હોય તો એ સરકારની પરમિશનો જોઈએ, સરકાર એની પરમિશનો આપે, કઈ જગ્યાએ કરીએ છે આ બધું જુએ, ત્યાર પછી આખો લાંબો પ્રોસેસ છે. તો આ તરત ને તરત તો કંઈ શક્ય છે નહીં.